હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતને આખરે મંજૂરી આપી છે ગર્ભપાતના કેસમાં સુપ્રીમના અવલોકન બાદ આ મંજૂરી અપાઈ છે દુષ્કર્મ પીડિતાના છવ્વીસ સપ્તાહના ગર્ભપાતને મંજૂરી અપાઈ મેડિકલ રિપોર્ટના આધારે સોલા સિવિલને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગર્ભપાત કરાવવાની મંજૂરી છે મહેસાણામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા મળી છે વર્ષ બે હજાર ઓગણીસમાં મહેસાણા નજીક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સગીરા સાથે દસ વખત દુષ્કર્મ આચરવાના મુદ્દે ગુનો નોંધાયો હતો સ્પેશિયલ પોક્સો જજ જેડ વી ત્રિવેદીએ આરોપીને સજા ફટકારી છે આરોપીને વીસ વર્ષની સજા અને રૂપિયા બાસઠ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો પીડિતાને પણ રૂપિયા બે લાખના વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે

સારવાર દરમિયાન નવજાતનું મૃત્યુ થયું છે મહિલાને શોધવા પોલીસે શરૂ કરી છે તપાસ તમે વિચાર કરો કે આ માતા કેવી રીતે પોતાના બાળકને મૂકીને ચાલી ગઈ વિનોબા ભાવે હોસ્પિટલની આ ઘટના છે પ્રસૂતા નવજાત બાળકને મૂકીને ફરાર થઈ ગઈ એ પણ બાથરૂમમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં આ મહિલા દાખલ થઈ હતી વલસાડના મોગરવાડી વિસ્તારમાં યુવક પર કેમિકલથી અટેક થયો ડુક્કર પકડવાની બાબતે યુવક પર એટેક કરવામાં આવ્યો અંબુનગર વિસ્તારમાં ઘરમાં સૂતેલા વ્યક્તિ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો આંખમાં કેમિકલ જતા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડુક્કરનો ત્રાસ છે જેને પકડવા બાબતે બે જૂથ વચ્ચે વિવાદ ચાલતો હતો યુવક પર હુમલાને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સુરતના સરથાણમાં મિત્રએ કરી મિત્રની હત્યા અને એ પણ પિતા સાથે મળીને યુવકની હત્યા કરી હતી પત્ની સાથે આળા વહેમમાં યુવકની હત્યા કરી દેવાઈ રાત્રે ઘરે બોલાવી હથિયારના ઘા માર્યા અને સારવાર દરમિયાન આ યુવકનું મોત થઈ ગયું ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે સાયબર સેલ અને યુનિસેફ દ્વારા પાંચ દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું અને કેસને કેવી રીતે સોલ્વ કરવા આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ સાયબર સેલના વિવિધ હેલ્પલાઇન નંબર વિશે જાણકારી આપવામાં આવી સાયબર સેલમાં વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર છે સંજીવની જેવી હેલ્પલાઇન પણ છે સાથે રાજસ્થાન યુપી હરિયાણા વેસ્ટ બંગાળમાંથી ફ્રોડ કોલ પણ આવતા હોય છે ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવી લોકો ખોટી લોભામણી જાહેરાતોમાં ન આવે અને આવા ફ્રોડ કોલ્સમાં પોતાની બેંકની વિગતો ક્યારે ન આપે એ કોલ્સમાં જે રિપોર્ટિંગ થયેલ ફ્રોડ છે એ લગભગ ત્રણસો અને અડસઠ કર ત્રણસો અડસઠ કરોડ રૂપિયાનો ફ્રોડ અત્યાર સુધી લોકો સાથે થયેલા છે જેમાંથી અમે જે લોકોએ સમયસર કોલ કરી દીધું એની જે સાવચેતીના રૂપે અમે અત્યાર સુધી એકસો ત્રણ કરોડ નાના જે છે જે તે બેંક્સમાં ફ્રીજ કરાવી શકેલ છે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ મોરબીની મુલાકાતે છે રેન્જ આઈજીએ મોરબી સબજેલ એ ડિવિઝન પોલીસ મથક ની પણ મુલાકાત લીધી ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓ સાથે પણ મુલાકાત કરી મોરબીમાં પોલીસની કામગીરીની રેન્જ આઈજીએ સમીક્ષા કરી હતી સાથે જ પોલીસ વિભાગના કર્મચારીઓને શૌર્ય સન્માન પ્રશંસાપત્ર એનાયત કર્યા